તો ગોંડલની ગુંડાળા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે બોલેરો ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું છે તો મૃતક યુગ ગોંડલ યાર્ડથી ધાણાનો માલ ભરીને ગોંડલ આવ્યો હતો તો અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થયો જે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું તો ગુંદાળા ચોકડી નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે બોલેરો ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી તે ફરાર થયો હતો જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાજકોટના જામ કંડોડાના ખેડૂતોએ ડુંગળીના ખેતર બકરા ચરાવવા માટે પણ આપી દીધા છે રાજકોટના જામ કંડોડામાં તાલુકામાં તમે નીકળો તો કંઈક આવા દ્રશ્યો જોવા મળશે ડુંગળીના ખેતરમાં ઘેટા અને બકરા ચરી રહ્યા છે કારણ કે ખેડૂતોને ડુંગળી ભરીને માર્કેટ યાર્ડમાં વેચવા જવી પણ પોસાય એમ નથી પરિણામે ખેતરોમાં ઘેટા બકરાને ચરાવવાની છૂટ આપી દેવાય છે ખેડૂતોનો દાવો છે કે વિઘે વીસ વીસ હજારનો ખર્ચો કર્યા બાદ જ્યારે ડુંગળી ભરીને માર્કેટયાર્ડમાં જઈએ તો મણના માંડ પચાસ કે સાહીઠ રૂપિયા ઉપજે છે એની સામે માર્કેટયાર્ડ પહોંચાડવાનો જ ખર્ચો પચીસ થી ત્રીસ રૂપિયા છે પરિણામે ખોટનો ધંધો ન પોસાતા ડુંગળી ઘેટા બકરાને હવાલે કરી દીધી છે બે દિવસ પહેલા મોરબીમાં પણ એક ખેડૂતે ડુંગળીમાં રોટા વેઠર ફેરવી દીધું હતું કારણ કે ભાવની સામે ડુંગળી ઉપાડવાની મજૂરીના ખર્ચ કરતા નીકળે તેવી સ્થિતિ ન હતી ખેડૂતોની માંગ છે કે સરકાર ડુંગળીના ભાવને લઈને ઝડપથી કોઈ નિર્ણય નહીં કરે તો મોટો આર્થિક ફટકો પડશે નર્મદાથી ગુજરાતના લોકો માટે સારા સમાચાર આજે પણ નર્મદા ડેમ એકસો ઓગણત્રીસ પોઈન્ટ સિત્યોતેર મીટર સુધી ભરેલો છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ છે જેના કારણે રાજ્યના લોકો અને ખેડૂતોને ચાલુ વર્ષે પીવાનું તેમજ સિંચાઈનું પાણી માટે વલખા નહીં મારવો પડે તેવો દાવો છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ગત વર્ષની સરખામણીએ બમણો ભરાયો છે સરદાર સરોવર ડેમની સપાટી હાલ એકસો ઓગણત્રીસ પોઈન્ટ સત્યોતેર મીટર છે ગત વર્ષે આ સમયે ડેમની સપાટી એકસો બાર પોઈન્ટ અડસઠ મીટર હતી ઉપરવાસ એટલે કે ઇન્દિરાસાગર અને ટવા ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા ડેમમાં છત્રીસ હજાર બસો સિત્તેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલમાં પણ નર્મદાની કેનાલમાં પીવા અને સિંચાઈ માટે આડત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમમાં ત્રણ હજાર એકસો અઠાવન એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે જે રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીના જથ્થા માટે પર્યાપ્ત છે ઉનાળામાં પાણીની તંગીની શક્યતાઓ વચ્ચે નર્મદાથી આવી રહેલા સમાચાર ગુજરાતના લોકોને ચોક્કસ હં